संतवाणी અને રાગ આ બંનેને જોડતા કેટલાક પ્રશ્નો કેટલાય સમયથી મને પૂછવામાં આવે છે, પણ સમયના અભાવે બધાને પર્સનલી શક્ય એટલા જવાબ આપ્યા. પણ હવે મને એવું લાગ્યું કે આનો એક વિધિસર ડિટેલમાં વિડીયો બનાવવો ખૂબ જરૂરી છે, કારણ આ પ્રશ્નો સતત એકના એક અથવા તો અનેક રીતે જુદી જુદી રીતે પૂછવામાં આવે છે કે સર કયો રાગ સંતવાણીમાં વપરાય છે. ખૂબ ધ્યાન આપજો મિત્રો, પ્રશ્ન પહેલો કયો હોય છે કે કયો રાગ સંતવાણીમાં સૌથી વધારે વપરાય છે. નંબર બે, કયા રાગમાં સંતવાણી ગવાય છે. અને નંબર ત્રણ, કયા રાગ આવડે તો સંતવાણી આવડે. સંતવાણી એટલે નમ્ર ભજન, આપણે જે ભગવાનનું ભજન કરીએ છીએ એને સંતવાણી કહેવાય. આપણે સંતવાણીના પ્રોગ્રામ બધા થતા જ હોય છે, બધાને ખ્યાલ છે. તો આવો આજે આના ઉપર ચર્ચા કરીએ. પહેલાં જે લોકો નવા છે મિત્રો, એ લોકો સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકોનનું બટન છે એને ટચ કરો. એને ટચ કરશો એટલે ઉપર ઓલ લખેલો હશે, એને ટચ કરજો એટલે મારા નવા વિડીયોઝ જે હું મૂકું છું તમને તરત મળી જાય. અને હા, આપણી જે સિરીઝ છે કે મ્યુઝિક કોઈપણ ગીત ગરબો ભજનમાં કેવી રીતે વગાડાય એ ચાલુ જ છે, એટલે એને પણ જોતા રહેજો. તમે કોઈપણ મિસ ના કરતા, કારણ કે આખી સિરીઝ છે અને એ સિરીઝ જો તમે મિસ કરી તો પછી તમને ખ્યાલ નહીં આવે. જે લોકોને નથી મળતી એ સિરીઝના વિડીયો પહેલેથી જોવાના છે, જે લોકો નવા છે એમને પહેલેથી જોવાના છે અને ન મળતા હોય તો મને મેસેજ કરજો. મારો વોટ્સઅપ નંબર લખી લો, 70 43 87 20 78, આ નંબર ઉપર મેસેજ કરજો. આવો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એક ભ્રમ મગજમાંથી કાઢી નાખો કે અમુક રાગ આવડે તો સંતવાણી આવડે, એવું નથી હોતું મિત્રો. રાગ જે છે એ આપણે સ્વર્ગજ્ઞાન મેળવવા માટેનો એક રસ્તો છે. જેમ કે આપણે ક્યાંક જવું છે અને આપણને રસ્તાની ખબર નથી, તો આપણે શું કરીશું, કોકને પૂછીશું કે ભાઈ મારે આ જગ્યાએ જવું છે તો હું કઈ બસ પકડું, ક્યાંથી જવાશે, આ અહીંથી નજીક પડશે કે આ બાજુથી નજીક પડશે, એ રીતના આપણે એને પૂછપરછ કરીએ છીએ. પણ એ રસ્તો જે છે એ તમને મંજિલ સુધી લઈ જાય છે, એ રસ્તો પોતે ત્યાં જ ઊભો રહે છે. એટલે જે રાગ છે એ મિત્રો, જે લોકોને મેં અગાઉ પણ બીજા વિડીયોમાં વાત કરી છે કે રાગ જે છે એ એક પદ્ધતિસર શીખવા માટેનું સાધન છે. જે લોકોને કુદરતી બક્ષિસ નથી, જે લોકોમાં કુદરતે સંગીતની પૂરેપૂરી 100% બક્ષિસ નથી આપી, અને જે લોકો પાસે વારસાગત સંગીત નથી કે જેના પેઢી દર પેઢી એમના દાદા પરદાદા સંગીત સાથે સંકળાયેલા હોય, સંગીતની સેવા કરતા હોય, તો એમને સંગીત વારસામાં મળ્યું હોય. આ બે સિવાય જે લોકોને સંગીત શીખવું છે, શોખ છે, ધગશ છે, પણ કોઈ રસ્તો નથી, તો આ એક રસ્તો છે કે અલંકારો કરો. અલંકાર કર્યા પછી રાગ તૈયાર કરો. જેમ જેમ રાગ તૈયાર કરતા જાઓ એમ એમ તમારામાં સ્વર્ગજ્ઞાન ધીમે ધીમે વિકસતું જાય. એક સાથે ના વિકસે, ધીમે ધીમે તમને સમજણ પડતી જાય. એક રાગ તૈયાર કરો, પછી રાગ આધારિત ગીત ગરબો ભજન તૈયાર કરો. એ જ ગીત ગરબો ભજનને બીજા અલગ અલગ 2-3 સ્વરથી બેસવાની કોશિશ કરો, અને પછી બીજો રાગ લો. અલગ અલગ રાગની બાંધણી અલગ અલગ હોય છે. હા, તો આ એક રસ્તો છે આપણે સ્વર્ગજ્ઞાન મેળવવાનો. અને સ્વર્ગજ્ઞાન થઈ જાય, સાંભળજો મિત્રો, આ ખૂબ અગત્યનો મુદ્દો છે. જો સ્વર્ગજ્ઞાન તમને થઈ ગયું, પછી તમે કોઈ પણ ગીત ગરબો કે ભજન, કોઈ પણ પ્રકારનું ગીત હોય, ભલે ઇંગ્લિશ ગીત હોય, બરાબર, આપણી ભાષાનું નથી પણ એ સંગીત છે, તો તમે એ પણ વગાડી શકો. એના માટે સ્વર્ગજ્ઞાન જરૂરી છે, એના માટે રાગ જરૂરી નથી. રાગ તો ફક્ત એ સ્વર્ગજ્ઞાન સુધી પહોંચવા માટેનો એક રસ્તો છે મિત્રો, આટલું ખાસ સમજી લેજો. બીજું એટલું શક્ય છે કે સંતવાણીના જે કાર્યક્રમ હોય છે એ ક્યારે થાય છે, લગભગ 10 વાગ્યાથી શરૂ થાય, અથવા તો 10 વાગ્યા પછી શરૂ થાય, અને લગભગ 3-4 વાગ્યા સુધી એ પ્રોગ્રામ ચાલતા હોય છે. તો હવે જ્યારે પ્રહરની વાત કરીએ, જે લોકો ક્લાસિકલ શીખે છે એ લોકોને ખબર છે કે પ્રહર એટલે રાગને ગાવાનો એક ચોક્કસ સમય છે. તો એ સમય જે છે, ધારો કે 10 વાગ્યા પછીનો પ્રહર છે, રાત્રિનો પહેલો પ્રહર 6 થી 9, 9 થી 12, તો 9 થી 12 વાગ્યા સુધીમાં જે રાગ ગવાય છે એ રાગ આધારિત જો ભજન ગાતા હોય તો એનું એટમોસ્ફિયર એક અસર થાય છે. જે લોકો સાંભળવા બેઠા છે ભજન, એ લોકોના માઇન્ડ ઉપર એની એ શબ્દોની એક અસર થાય છે, એક છાપ પડે છે. એના કારણે એ ગાયકની છાપ સારી પડે છે. ધ્યાનથી સાંભળજો મિત્રો, હું શું કહેવા માગું છું કે રાગને ગાવાનો જે ચોક્કસ સમય છે એને પ્રહર કહેવાય, અને એ સમયમાં જો રાગ ગાવામાં આવે તો એ રાગની અસર થાય છે, અને એ જ રાગ આધારિત ગીત હોય, ભજન હોય જે ગાવામાં આવે
તો એની અસર થાય છે. પણ ક્યારે? જ્યારે એ ગાયક સિદ્ધ હોય, એ ગાયકને મા સરસ્વતીના આશીર્વાદ હોય. એટલું ધ્યાન રાખજો, માતાજીની આશીષ હોય તો જ કલાકાર થઈ શકાય છે. બાકી તો માણસ કલાકાર થાય છે, કલાકાર નથી થતો, કળા કરતો હોય છે માણસ. કલાકાર જે છે એ લોકોને તમે સાંભળજો મિત્રો, એમને દેવી આશીર્વાદ હોય છે. તમે નારાયણ બાપુની વાત લો, લક્ષ્મણ બારોટજીની વાત લો, કે કીર્તિદાનભાઈની વાત લો, આ જે પણ સારા સિદ્ધ ગાયકો છે એ લોકોને માના આશીર્વાદ છે. તમારે માના આશીર્વાદ મેળવવા છે તો તમારે રિયાઝ કરવો પડશે, પદ્ધતિસર પ્રેક્ટિસ કરવી પડશે. જેમ છેલ્લી એક મુદ્દો કહી દઉં કે જ્યારે સમાપન થાય છે ભજનનું, પ્રોગ્રામનું 3-4 વાગે, એ વખતે ભૈરવી ગવાય છે. બધાને ખબર છે, જે લોકો સંતવાણી સાંભળે છે, કે ભૈરવી જે છે એ મધ્યરાત્રિનો રાગ છે. એટલે કે 3 વાગ્યા પછી એ ગવાય તો એની અસર સારી થાય છે. મેં અગાઉ કીધું, એમ ફરીથી રિપીટ નથી કરતો, તો એનાથી એ પ્રોગ્રામનું સમાપન કરવામાં આવે છે. કારણ કે પછી આપણે પ્રોગ્રામ કરવાનું નથી, તો એ સમાપ્ત કરવા માટે ભૈરવી રાગ આધારિત ભજન ગાવામાં આવે છે, જેને આપણે સમાપ્તિ કહી શકીએ છીએ. હું માનું છું ત્યાં સુધી આટલા મુદ્દાથી તમને સંતવાણી અને રાગ વચ્ચેનો સંબંધ શું છે એ ખ્યાલ આવી ગયો છે. છેલ્લે ફરી એકવાર કહી દઉં છું કે રાગને અને સંતવાણીને કોઈ લેવા દેવા નથી. રાગ છે એ સ્વજ્ઞાન મેળવવા માટેનો એક રસ્તો છે. આમ આ વાત તમારે મગજમાં નોંધી લેજો. એટલે રાગ શીખવાથી તમને ભજન આવડી જશે એવું નથી, રાગ શીખવાથી તમારામાં સ્વજ્ઞાન આવશે. એટલે કે તમે કોઈપણ ગીત કરવું કે ભજન બેસાડવું હશે તો એની જે સમજ છે એને સ્વજ્ઞાન કહેવાય, અને એ સ્વજ્ઞાન તમારામાં વિકાસ પામશે. ઓકે મિત્રો, આશા રાખું છું તમને સમજાઈ ગયું છે. એક બીજો મુદ્દો મારે લઈને આવવાનો, પણ સમય વધારે થઈ જાય છે એટલે અત્રે વિરામ, અલ્પ વિરામ આપું છું. આવતી વખતે એ મુદ્દા સાથે ચર્ચા કરીશું. અને હા, આપણી સિરીઝ ચાલુ જ છે કોઈપણ ગીત ગરબો મ્યુઝિક સાથે વગાડવાની, તો એ પણ જોતા રહેજો અને મારી સાથે બને રહેજો. આવજો, ગુડ બાય, ગુડ ડે.